नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे 64 लेक्चर जे लास्ट टाइम फिनिश करियो जेनी अंदर आपणे कई रीते जे रामसिंह 070 जे छे ए रामसिंह 070 ने कई रीते पोलिस द्वारा पकड़वामां आव्यो त्यां सुधीनी आपणी चर्चा थई गई हती। ओके, अने जेनो मालिक हतो ए मालिकने શું કરવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશન લઈ જવામાં કે પોલીસ વડા મથકમાં લઈ જવામાં આવ્યો હતો। હવે બાળકો આપણે આગળ વાત કરીએ। સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ। ચલો, સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, તરત જ તેની ધરપકડ થયા પછી પ્રેમ ચોપડા વો રિલીઝ્ડ એટલે શું કહેવાય બાળકો, મુક્ત કરવું, છોડી મૂકવું। બેલ એટલે શું કહેવામાં આવે, જામીન। ઘણી વખત આપણે ફિલ્મોની અંદર જામીન શબ્દ સાંભળો છે કે અમુક કાગળીઓ રજૂ કરવામાં આવે અને પછી તેને છોડી મૂકવામાં આવે છે। અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે કે જ્યાં સુધી કોર્ટનો કોઈ પણ પ્રકારનો સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી શું કરવામાં આવ્યું, તેને છોડી જામીન પણ મુક્ત કરવામાં આવ્યો હતો। નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ એટલે શું થાય, ચોરાયેલી વસ્તુ। તો નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ એટલે મળવું ફ્રોમ હિઝ હાઉસ, કોઈ પણ ચોરાયેલી વસ્તુ તેના ઘરેથી મળી ન હતી। હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ્ડ એટલે શું કહેવાય, નિકાલ કરવો, કાઢી મૂકવો। ડેમ ફોર ટ્રુટ હિઝ ગેંગ એટલે એની ટોળકી એક હતી જે ચોરીમાં એનો સાથ આપતી હશે, તો આ ટોળકીની મદદથી અથવા દ્વારા તેણે ચોરીનો જે માલ હતો તે હોશિયારીપૂર્વક દૂર કર્યો હતો। ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, ડિનાઇડ એટલે શું કહેવાય, નકારવું અથવા અસ્વીકાર કરવો। કોર્ટમાં તેની પર મૂકવામાં આવેલા જે બધા જે ચાર્જીસ એટલે જે આરોપ છે એ બધા આરોપો એણે શું કર્યા, નકાર્યા હતા। સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ, એણે કોર્ટમાં શું કહ્યું કે કોઈકે ટેમ્પર્ડ એટલે ચેડા કરવા, બરાબર, તો કોઈકે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હોય એવું મને લાગે છે, સીમ એટલે લાગવું। ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ એટલે શું કહેવાય, દલીલ કરી કે પોલીસે મને મારા ઘરેથી પકડી લીધો છે। ફરીથી આ પેરેગ્રાફનું ગુજરાતી તરફ ધ્યાન આપીએ, તરત જ પોલીસે એની જે ધરપકડ કરી હતી અને તરત જ તેને રામસિંગ રોબર્ટને પ્રેમ ચોપડાને જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે એના ઘરમાં કોઈ પણ ચોરાયેલી વસ્તુ મળી ન હતું। તેણે તેની તોડકીની મદદથી તેણે આ હોશિયારીપૂર્વક તેનો નિકાલ કર્યો હતો। કોર્ટની અંદર તેણે શું કર્યું, બધા તેની પર જે આરોપો મૂકવામાં આવેલા હતા તેને શું કર્યા, નકાર્યા હતા અને કહ્યું હતું કે કોઈકે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હોય એવું મને લાગે છે, પોલીસે મને મારા ઘરથી ધરપકડ કરી હતી એવી એણે દલીલ કરી હતી। ઓકે, ચાલો, કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝ ટુ ધ જજ, ક્લિયર એટલે શું કહેવાય, સાફ કરવું, ખંખેરવું। ઘણી વખત આપણે ખાંસી આવતી હોય ને આપણે જે ગળું આપણે ખંખેરીએ છીએ, તો ક્લિયર હિઝ થ્રોટ એટલે ગળું ખંખેર્યું અને જજની નજીક પહોંચ્યો। કન્સાઇડરિંગ મિસ્ટર પ્રેમ ચોપડા એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ, ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ અ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ। તો તેણે શું કર્યું, વકીલ જજની નજીક જાય છે, કોણ, જે કાઉન્સલ ગોયલ હોય છે તે જજની નજીક જાય છે અને જણાવે છે કે આ જે અત્યાર સુધી છેલ્લા કેટલાક દિવસો સુધી જે ઝવેરાટોની અંદર કે જે દુકાનોની અંદર ચોરી થઈ છે જેના કારણે ઘણા જે વેપારીઓ છે આ વેપારીઓને નુકસાન પહોંચ્યું છે, તો આ વેપારી નુકસાન પહોંચ્યું છે જેના કારણે પ્રેમ ચોપડાએ એનો ખુલાસો કરવો જરૂરી છે, તો એવું કહે છે કે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, એને વિનંતી કરવામાં આવી જજને કે મને એવું લાગે છે કે રામસિંગ રોબર્ટને આપણે કોર્ટમાં બોલાવવો જોઈએ।
રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. બીજા દિવસે પેપરમાં મુખ્ય સમાચાર આવ્યા હતા કે રામસિંગ રોબર્ટ જે છે એ રામસિંગ રોબર્ટ ક્યાં જાય છે, કોર્ટમાં જાય છે, કારણ કે આજ દિન સુધી કોઈ રોબર્ટ કોર્ટમાં ગયું ન હતું, જેથી લોકોને પણ નવાઈ લાગી હતી કે રામસિંગ રોબર્ટ જે છે એ પેપરની અંદર એવી માહિતી આપી હતી, તો એવી હેડલાઇન્સ જાહેર થઈ હતી. ફરી પાછા બે લાઇનનો બે પેરેગ્રાફનું, વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને જજની નજીક પહોંચ્યો અને ખુલાસો કરતાં, એક્સપ્લેનેશન એટલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે તમે જાણતા જ હશો, પ્રેમ ચોપડાને જણાવે છે કે ઘણા દિવસોથી કે ઘણા સમયથી કેટલાક ઝવેરીઓ અને જે વેપારીઓ છે તે વેપારીઓ આ ચોરીથી ઘણા નુકસાન થઈ રહ્યું છે, તેથી મને એવું લાગે છે કે આપણે કોર્ટમાં રામસિંગ રોબર્ટને બોલાવવો જોઈએ. અને જજ એની પરવાનગી પણ આપે છે કે રામસિંગ રોબર્ટ કોર્ટમાં જાય છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબર્ટ ઇન અ વિટનેસ બોક્સ. કીન એટલે શું કહેવાય છે, તીવ્ર ઈચ્છા. ઓવરક્રાઉડેડ એટલે શું થઈ જાય, ભરાઈ જવું. તો બીજા દિવસે લોકોની તીવ્ર ઈચ્છા થઈ કે ભાઈ રોબર્ટ કોર્ટમાં જાય છે, તો એના કારણે શું થયું, બધા એને જોવા માટે શું કરવા લાગ્યા, એકદમ ટોળું કોર્ટની અંદર જમા થઈ ગયું. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટીકિંગ એટલે વળગી રહેવું, ચોંટી રહેવું, બરાબર. તો વકીલ જે ગોયલ હતા એ છેલ્લે સુધી એક જ મુદ્દા ઉપર વળગી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. તો કોન્ફિડન્ટ ક્રિપ્સ એટલે, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ, ક્રિપ્સ એટલે ચપળ, બટ વોઝ સો પ્રેમ ચોપડા એટલે એ વિશ્વાસો તો દેખાયા હતા, હોશિયાર પણ હતા, ચપળ પણ હતા, પણ પ્રેમ ચોપડા એનાથી પણ વધુ શું હતો, ચપળ હતો. એ શું કર્યું, નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. બીટ્રે એટલે શું કહેવાય, ડગો આપવો. એનો પહેલો સિદ્ધાંત શું હતો રામસિંગ રોબર્ટનો, કે તે પોતાના માલિકને ડગો આપશે નહીં, નુકસાન કરશે નહીં, વફાદાર રહેશે, એવું જણાવેલું હતું. તો આ મશીન જે છે એ પોતાના માલિકને ડગો આપશે નહીં. ધ પ્રોસેડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અથવા 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસેડિંગ એટલે કે પ્રક્રિયા, કોર્ટની જે પ્રક્રિયા હતી એ શરૂ થઈ અને એ પ્રક્રિયાની અંદર રામસિંગ રોબર્ટ જે છે એ અપિયર્ડ, અપિયર એટલે દેખાવ, વિટનેસ બોક્સની અંદર, જે કોર્ટની અંદર જે આપણે લાકડાનો જે ચોરસ બોક્સ હોય છે એને વિટનેસ બોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ વિટનેસ બોક્સમાં એ હવે હાજર થાય છે. યોર ઓનર, યોર ઓનર એટલે કોને કહે છે, ન્યાયાધીશને કહેવામાં આવે છે. કાઉન્સેલ ગોયલ બિગેન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબર્ટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ પ્રીવિયસ વીક. એટલે જજને જણાવે છે કે, વકીલ જણાવે છે કે મને સુપર રોબર્ટ પ્લાઝામાંથી એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જે રોબર્ટ છે એ રોબર્ટ કન્ટેન એટલે જાળવી રાખવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ગયા અઠવાડિયા સુધીની માહિતી જે છે એ આ પ્રકારના જે રોબર્ટ છે એ શું કરે છે, જાળવી રાખે છે. બટ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ. ફોર્થ નાઇટ એટલે બાળકો શું થાય, ફોર્થ નાઇટ આફ્ટર ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટ એટલે બનાવ, ફોર્થ નાઇટ એટલે 15 દિવસ કહેવામાં આવે છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વિપ્ડ આઉટ. વિપ્ડ આઉટનો અર્થ થાય છે બાળકો પૂસાઈ જવું, છેકાઈ જવું. ધ જજ સેડ, તો જજે કહ્યું કે આ કેસ આપણે 15 દિવસ પછી શરૂ થયો છે, તો જરૂરિયાત માહિતી હશે, ડેટો શું થઈ ગયો હશે, ઘૂસાઈ ગયા હશે અથવા તો સાફ થઈ ગયા હશે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સર, ધ રોબર્ટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. ઓપરેશન એવર સિન્સ, સિન્સનો અર્થ ક્રિયાનું આરંભ બિંદુ કહેવામાં આવે છે, એટલે કે જે દિવસથી રોબર્ટને શું કરવામાં આવ્યું છે, પકડી લેવામાં આવ્યું છે, ત્યાં દિવસથી તેની સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે. એટલે સ્વિચ ઓફ કરવાથી શું થાય કે જૂની માહિતી જે છે એ ત્યાંને ત્યાં સ્ટોપ જ રહે છે, એટલે કે ત્યારથી અઠવાડિયું સુધીની માહિતી આપણને જણાવી શકે છે. તો પ્રેમ ચોપડા ફેસ ફેલ, બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. તેનો ચહેરો થોડો નીચે પડી ગયો, પરંતુ એ જાણતો હતો કે રામસિંગ 070 જે છે એ પોતાના માલિકનું આજ્ઞાનું શું કરે છે, પાલન કરે છે. ધ સિક્રેટ વેર સીલ્ડ, કારણ કે રહસ્યો એને કીધો હતો કે સીલ્ડ એટલે અકબંધ રાખવાના છે.
યુ મે કન્ટિન્યુ યોર ઓર્ડર ધ જજ જજે કહ્યું કે તમે આગળ વધી શકો છો એટલે કેસને આગળ ચલાવી શકો છો. ચલો ફરી પાછું આપણે શું જોયું કે બીજા દિવસે જે છે એ કોર્ટમાં ઓવરક્રાઉડ એટલે ટોળું જમા થઈ ગયું. લોકોને જાણવાની ઈચ્છા ટીકીને એટલે ઈચ્છા હતી કે રોબર્ટ કોર્ટમાં જાય છે. વકીલ જે છે એ એકને એક જ ટોપિક પર વળગી રહે છે અને તે વિશ્વાસો અને ચપડતો હતો જ, પરંતુ પ્રેમ ચોપડાને વધારે વિશ્વાસ હતો કારણ કે જાણતો હતો કે મશીન જે છે એ ક્યારે પણ પોતાના માલિકને ડગો કરતો નથી. પ્રક્રિયા શરૂ થઈ અને રામસિંગ વિટનેસ બોક્સની અંદર દેખાયો હતો એટલે વકીલે એને કહ્યું કે મને સુપર રોબર્ટ પ્લાઝામાંથી એવું કહેવામાં આવ્યું છે કે અહીં આ જે રોબર્ટ છે એ અઠવાડિયાની ગયા અઠવાડિયાની જે માહિતી છે, 7 દિવસની માહિતી જે છે એ પોતાની પાસે મેમરી ટેપની અંદર જાળવી શકે છે. પરંતુ જજે શું કહ્યું કે આપણે તો એને પકડવામાં આવ્યો હતો અને ડિટેલો 15 દિવસ તો થઈ ગયા છે તો માહિતી બધી પૂસાઈ ગઈ હશે. તો જણાવે છે કે આની અંદર જ્યારે રોબર્ટને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે એની જે ટેપ હતી એને જે સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો, જેથી એ માહિતી 100% રીતે શું કરશે જળવાશે. તો હવે રોબર્ટ જે છે એને માહિતી જળવાશે એટલે એ પ્રેમ ચોપડા જે હતો એને ફેસ થોડો ઝૂકી ગયો, પરંતુ એને વિશ્વાસ તો હતો જ કે આ રોબર્ટ જે છે પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે તેથી આ રહસ્ય જળવાઈ રહેશે. અને આમ આપણે કેસને આગળ વધારવાની વાત કરી છે. ચલો હવે આગળ વધીએ. કાઉન્સેલ ગોરેલ ટર્ન ટુ રામસિંગ, રોબર્ટ હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક્ડ બ્રીફલી. વકીલ રામસિંગ તરફ જાય છે અને કહે છે તારો માલિક કોણ છે, બ્રીફલી એટલે ટૂંકમાં જણાવે છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મેમરી વાયરિંગ સાઉન્ડ ધ રોબર્ટ સ્ક્વીઝ ઇન ધ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપડા. ચલો ફ્લેશ એટલે શું કહેવાય, ઝબકારો થવો. મોમેન્ટરી એટલે ક્ષણિક. વાયરિંગ સાઉન્ડ, વાયરિંગ એટલે આપણે કહેવાય પેલો વાયરિંગનો વાયરનો જે અવાજ આવતો બળતી વખતે એ ટાઈપનો કર્કશ અવાજ. સ્ક્વીઝ દે તો સ્ક્વીઝ એટલે બોલવું. મેટાલિક ટોન એટલે ધાતુમય અવાજ. તો વકીલ જ્યારે પૂછે છે ત્યારે બ્લુ લાઇટ ઝપકે છે અને થોડી ક્ષણિક વાયરના અવાજ પછી ધાતુમય અવાજમાં બોલે છે કે એના માલિકનું નામ છે પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, તો મિસ્ટર પ્રેમ ચોપડા માટે શું કરે છે. તો પુશ અ વાયર, એના મેટાલિક આન્સર. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડીસીઝ, શોપિંગ. તો એ જવાબ શું આપે છે, પુશ એટલે જરાક વાર થોપે છે અને ઠાટુમાં અવાજમાં વાયરમાંથી બોલે છે. ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરું છું, મૂવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપું છું, વોશિંગ કપડાં ધોઉં છું, ડુઈંગ ડીસીઝ એટલે દિવસો સાફો કરું છું, શોપિંગ એટલે ખરીદી કરું છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 દેસ. કાઉન્સેલ ગોઝ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે શું કહેવાય, દખલગીરી કરવી. તો તેની વકીલ દખલગીરી કરતા કહે છે કે મને એ બધી જાણવાની માહિતી જરૂર નથી, પરંતુ જે છેલ્લા 6 દિવસમાં જે માહિતી થઈ છે એ માહિતી તું મને જણાવ. ઓકે, ફરી પાછું ઉપરના પહેલા ફર્સ્ટ પેરેગ્રાફથી વકીલ રામસિંગ તરફ વળે છે, તારો માસ્ટર તારો માલિક કોણ છે ને તેણે ટૂંકમાં પૂછ્યું. તો એક ભૂરી લાઇટ ઝપકે છે અને થોડા ક્ષણિક વાયરિંગ અવાજ પરથી ધાતુમય અવાજ કર્કશ અવાજ માટે બોલે છે કે તેના માલિકનું નામ પ્રેમ ચોપડા છે, તું તારા માલિક માટે શું કરે છે. તો થોડીક વાર થોભે છે, વાયરનો અવાજ આવે છે, ધાતુમય અવાજમાં બોલે છે, સાફ સફાઈ કરું છું, પછી ઘાસ કાપું છું, કપડાં ધોઉં છું, ડીસો એટલે કે વાસણ સાફ કરું છું, ખરીદી કરું છું વગેરે વગેરે. એટલે વકીલ જે છે એ દખલગીરી કરતા જણાવે છે કે તારી જે છેલ્લા અઠવાડિયામાં જે માહિતી જે બની હતી એ તે તું મને જણાવ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોસલી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટી ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂવ 30 સ્ટેપ, સ્ટોપ્ડ, ક્યુરિયો, સોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ, એટ ધીસ પોઈન્ટ કાઉન્સેલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ચલો તો હવે એક યાંત્રિક અવાજ માટે બોલે છે કે કારનો દરવાજો ખોલ, કરિયાણું ખાલી કર, કારનો દરવાજો બંધ કર, 30 ડગલા ચાલ, થોભી જા, ડાબી બાજુ દુકાન છે,
संकेतों सूचनाना संकेत पछी टैब खाली जाए छे। त्यार पछी डाबी बाजू जा वड़ी जा 20 डगला चाल आ जे कमांड हता ए तरत ज वकील बोले छे अने तरत ज आदेश आपे छे वकील थोबी जाओ टैप ने रिवर्स करो फरीथी चलाओ। अगेन देर वॉज अ ऑब्वियस पोज आफ्टर इंस्ट्रक्शन सिग्नल फरी पाछू एक स्वाभाविक ऑब्वियस एटले स्वाभाविक रीते जे अगाउ माहिती सूचनों हता जे ऊपर हता ते ज सूचनों फरी पाछा आवे छे। हवे वच्चे बाळको अहीं ब्लैंक शब्द लखेलो छे आ पेरेग्राफ में एनो अर्थ थाय छे के प्रेम चोपड़ा शुं करतो हतो होशियार व्यक्ति हतो। प्रेम चोपड़ा माहिती ने अमुक जे माहिती हती आदेशो हता ए बधा आदेशो ने शुं करतो डिलीट करी नाखतो जे चोरीना जे शब्दो हता ए काउंट्स एटले अहीं आ पेरेग्राफमां मात्र शुं आपेला छे एकला सूचनो ज आपेला छे ने जे अगाउ आपणे जोई गया छे ते काउंसल गोयल स्टॉप द टैब नोटिस द पुश योर ऑनर सम एक्शन इज नॉट रिवील। तरत ज वकील कहे छे के हूँ तमने जणावी देऊं के अहीं केटलीक माहिती जे छे एनो खुलासो करवामां आव्यो नथी। वॉट वेर दोस इंस्ट्रक्शन हू गेव हिज इंस्ट्रक्शन ही क्वेश्चन रामसिंह એટલે કે આ સૂચનો શું હતા તને આ સૂચનો કોણે આપ્યા હતા તેને તરત જ રામસિંહને પ્રશ્ન કર્યો એટલે એને શું જવાબ આપ્યો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ હી રિસ્પોન્ડેડ રિસ્પોન્ડેડ એટલે જવાબ આપ્યો કે માહિતીને બહાર પાડવાની નથી ખુલાસો કરવાનો નથી। બટ વાય શા માટે રોબર્ટ ડુ નોટ ડિસ ઓબે હિઝ માસ્ટર રોબર્ટ જે છે પોતાના માલિકને અનાદર કરતા નથી। Several people who have suffered losses will be harmed if this instruction are not reported. આનાથી સફર્ડ એટલે શું કહેવાય પીડાઓ તે જો તું માહિતી આપશે નહીં તો હાર્મ એટલે નુકસાન સહન કરવું પડશે ઘણા લોકોએ આનાથી નુકસાન શરૂ કરશે પીડાવવું પડશે એવું જો તું અમને જણાવે નહીં તો। વોટ વે ડોઝ ઇન્સ્ટ્રક્શન કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ પરસ્યુએડ એટલે સમજાવવું તેને રોબર્ટને સમજણ આપતા પૂછે છે કે આ સૂચનો જે તું નથી બોલ્યો એ સૂચનો શું હતા। રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી મિકેનિકલી એટલે યાંત્રિક રીતે રામસિંગ રોબર્ટે પ્રત્યુત્તર એને આપ્યો કે લોકોને પણ રોબર્ટ નુકસાન પહોંચાડતા નથી। મેની મેની પીપલ હેવ સફર્ડ ટુ એમ કહે છે કે લોકોને નુકસાન પહોંચાડતા નથી પરંતુ આનાથી તો ઘણા લોકોને નુકસાન થયું છે। સ્પીક અપ રામસિંગ 070 લોયર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ સ્ટ્રેસ એટલે શું કહેવાય ભાર આપવો તો વકીલે દરેક શબ્દ ઉપર ભાર આપતા જણાવ્યું છે બોલ રામસિંગ બોલ ફરીથી ગુજરાતી તરફ। કાઉન્સેલ ગોયલ જે છે એ ટેપ સ્ટોપ કરાવે છે અને પછી જણાવે છે કે અહીં કેટલીક માહિતી જે છે એ જણાવવામાં આવી નથી તો વકીલ ફરી પાછા રામસિંગને પૂછે છે કે આ સૂચનો શું હતા આ સૂચનો કોણે આપ્યા હતા તો રામસિંહે જણાવ્યું કે માહિતીને જાહેર કરવાની નથી પણ શા માટે તો કે હું મારી માલિકને આજ્ઞા અનાદર કરીશ નહીં તો કે જો તું માહિતી આ સૂચનો બહાર ના પાડશે તો આનાથી ઘણા બધા લોકોને નુકસાન પહોંચશે તો આ માહિતી શું છે એવું એને સમજાવ્યું તો રોબર્ટે જણાવ્યું કે રોબર્ટ જે છે એ મનુષ્યને પણ નુકસાન પહોંચાડતા નથી તો વકીલ કહે છે કે આનાથી તો ઘણા બધા લોકોને નુકસાન થયું છે બોલ રામસિંહ બોલ આવા દરેક શબ્દો ઉપર તેણે શું કર્યું ભાર આપતા જણાવે છે। ઓકે ચલો આગળ વધીએ। નો 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 રામસિંહ પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન કીપ ક્વાઇટ। ના રામસિંહ પ્રેમ ચોપડા કોર્ટરૂમની અંદર બેઠેલો હોય ના રામસિંહ મોટેથી બેચેનીપૂર્વક આખા કોર્ટની અંદર મોટેથી બૂમ પાડે છે અને જજે એને શું કહે છે કીપ ક્વાઇટ જજે એને વોર્નિંગ આપતા કહી છે ચેતવણી આપતા કે બેસી જા। કમોન રામસિંહ 070 ધ જજ સેડ રામસિંહ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ટેન રાઇટ ટાવર્ડ્સ ધ જજ। પછી રામસિંહ શું કરે છે કે જજ રામસિંહ ચડકડ એટલે આંચકો સાથે ડાબી બાજુ જોઈ છે એનું માથું ડાબી બાજુ ફેરવે છે પછી જમણી બાજુ જજ તરફ ફેરવે છે। અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ પીપ 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 ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્રતા એક ક્લિકિંગ સાઉન્ડ એટલે એક રણકાર આવે છે અને હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ ઓફ જામિંગ ઓફ કોશન સિગ્નલ પછી જે ચાલતી ટેપ છે એ શું થઈ જાય છે જામ થાય એવા સંકેતો આવે છે કેવા આવે છે પીપ 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 ધ ક્રેકિંગ સાઉન્ડ
एंड इंडिगो लाइट इंटेंस धीमे धीमे एनी जे तीव्रता जे छे ए वधती जाय छे और रेड लाइट प्लेस ऑन द फोरहेड ऑफ रामसिंह रॉबर्ट सिग्नलिंग डेन्जर एना माथा उपर एक लाल सिग्नल आवे छे अने पछी डेन्जर शब्द देखाय छे रिपोर्टिंग सीस्टम फेल टाइनी शटर इन द सेंटर ऑफ द चेस्ट ओपन डिस्प्ले अ स्मॉल टीवी स्क्रीन फ्लेशिंग અને અચાનક શું થાય છે જણાવે છે કે રિપોર્ટિંગ સિસ્ટમ જે છે ફેલ થઈ ગઈ છે નાનું શટર એની છાતીમાંથી બહાર એક નાનું ટીવી જેવું સ્ક્રીન ઝબકતું બહાર આવે છે અને એમાં શું લખાયેલું આવે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે કાર્ય પદ્ધતિનો વિઘટન થાય છે ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થવું રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝ રામસિંહ રોબર્ટ નષ્ટ થયો ફરી પાછું જોઈ લઈએ છે ના રામસિંહ ના પ્રેમ ચોપડા મોટા અવાજથી બોલે છે અને પછી રામસિંહ 070 આજકા સાથે પહેલાં તો એનું માથું ડાબી બાજુ ફેરવે છે પછી જમણી બાજુ ફેરવે છે પછી જે ચાલતી ટેપ હતી એ ધીમે ધીમે જામ થવા માંડે છે અને કેટલાક ચેતવણીના સંકેતો આવે છે અને સંભળાય છે પેપે પેપે ત્યાર પછી આ જે ઇન્ડિગો જે લાઇટ હતી વાદળી રંગની લાઇટ તે તીવ્ર બને છે લાલ લાઇટ તેના માથા ઉપર ઝબકવા માંડે છે અને પછી એની પર લખાય છે ડેન્જર કાર્ય પદ્ધતિ નષ્ટ થઈ રહી છે નાનું એક શટર જે છે એની છાંટીમાંથી ખુલે છે એ ટીવીની સ્ક્રીન જેવું હોય છે તે અને એમાં એવું લખાઈને આવે છે કે કાર્ય પદ્ધતિનું વિઘટન થાય છે અને રામસિંહ રોબર્ટ નષ્ટ થયો ચલો ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ મોટેથી બૂમો પાડતા કહે છે અરે નહીં હી ઇઝ ડિફ્યુઝ તેનો નષ્ટ થયો છે હી ઇઝ ડેડ તે મૃત્યુ પામ્યો છે દેર વોઝ અ હ્યુઝ ઇન ધ કોર્ટ રૂમ હ્યુઝ એટલે શું કહે બાળકો શાંતિ આખા કોર્ટ રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ સાયલેન્સ પ્રિવેલિંગ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ કોર્ટ રૂમમાં લાંબા સમય સુધી શાંતિ પ્રવર્તી રહી ધ કાઉન્સેલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ વકીલે પોતાનું ગળું ફરી બાજુ કંખેર્યું અને કહ્યું રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસ ઓબેડિયન્ટ માસ્ટર રોબર્ટે તેના માલિકોને રોબર્ટે શું કર્યું લોકોને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો તેથી તે અને તેની માલિકની આજ્ઞાનો પણ અનાદર કરી શકે તેમ ન હતો ડોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ આ સૂચનો પ્રેમ ચોપડાએ શું કર્યું હતું બહાર પાડવાનું ના પાડ્યું હતું ધે કુડ હેવ બીન ઇન્જરીઝ ટુ હિઝ ઓન એક્સિસ્ટન્સ એક્સિસ્ટન્સ એટલે અસ્તિત્વ તે પોતાના અ થ્રીટ ઓફ ધ રોબર્ટ્સ લાઈફ રોબર્ટના જીવન માટે પણ તે અસ્તિત્વ માટે ધમકી ભરેલું હતું અને જોખમકારક હતું ઇફ હી રિવીલ ડેમ જો એ માહિતીને બહાર પાડતે હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર તો તેની માલિકનો તે અનાદર કરતે ઇફ હી ડીડ નોટ અને જો આમ તે ન કરતે હી વુડ હાર્મ અધર્સ તો તે લોકોને નુકસાન પહોંચાડશે ડિસ કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ રાઉડ રામસિંહ એન અને આ સંઘર્ષના કારણે રામસિંહનો અંત આવ્યો હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેડર ધેન ટુ ટેલ અ લાય તો તેણે પોતાની જાતને ખોટું બોલવા કરતાં શું કર્યું પોતાને જાતને નષ્ટ કરવાનું વધારે યોગ્ય લાવ્યું હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેટફુલ લોકોને નુકસાન પહોંચાડવા કરતાં વફાદાર બનવા કરતાં પોતાને જાતને નુકસાન કરવાનું પસંદ કર્યું ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ વર્ક ફેસ તો પીડાના ચિહ્નો અને ઉદાસી વકીલના ચહેરા પર આવી હતી ધ જજ પોન્ડર ફોર અ વાઇલ્ડ એન્ડ પ્રોક્લેમ પોન્ડર એટલે જાહેર કરવું નિર્ણય કરવો અને પ્રોક્લેમ એટલે જાહેર કરવું ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટ ફોર ટ્રીટ કોર્ટ જે છે પ્રેમ ચોપડાને ગુનેગાર સાબિત કરે છે ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ ધ બાઉ લેફ્ટ ધ કોર્ટ રૂમ તેણે પોતાની ફાઇલ ઉચકી અને કોર્ટ રૂમમાંથી જતો રહ્યો ફરીથી ધ્યાન આપજો અરે નહીં સેલ્સમેન સુપર રોબર્ટ પ્લાઝાનામાંથી મોટેથી બૂમ પાડે છે અને કહે છે કે રોબર્ટ ડિફ્યુઝ થયો અને તે મૃત્યુ પામ્યો છે કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ થોડા સમય સુધી કોર્ટમાં લાંબા સમય સુધી શાંતિ પ્રવર્તી રહી વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને સૂચનો આપતા કહ્યું કે તે પ્રેમ ચોપડાની જે માહિતી હતી તે જાહેર કરવા માંગતો ન હતો સાથે સાથે તે લોકોના મનમાં નુકસાન પહોંચાડવા માંગતો ન હતો જેથી વફાદાર બનવા કરતા અને તેથી વફાદાર ન બનવા કરતાં તેણે પોતાની જાતને નષ્ટ કરવાનું બધું નક્કી કર્યું અને આ રીતે એ નષ્ટ થયો અને આમ વકીલના ચહેરા પર ઉડાસીનો ભાવ પ્રગટી રહ્યો હતો જજે થોડા સમય વિચાર કર્યો અને પછી પ્રેમ ચોપડાને ગુનેગાર જાહેર કર્યો અને આમ તેણે પોતાની ફાઇલ ઉચકી અને ત્યાંથી જતો રહ્યો તો બાળકો આજે આપણે આ પાઠનો આ લેક્ચરમાં
પૂર્ણાહતિ કરે છે જે ત્રીજો લેક્ચર આ પાઠનો હતો. ઓકે.